તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી કેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 6 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો એ વાત કરે છે એરો કમ્પોનન્ટ્સ સેક્ટર ટુ ડબલ ટુ 60,000 કરોડ બાય 2024. અત્યારે પહેલાં તો એરો ઇન્ડિયાનું આયોજન કરવામાં આવેલું છે. તો એરો ઇન્ડિયાનું આયોજન અંતર્ગત સરકાર જે છે એ એન્ડિવિયર એટલે કે અથાગ પરિશ્રમ કરી રહી છે અને સરકારે આના અંતર્ગત ટાર્ગેટ રાખેલો છે. શું ટાર્ગેટ રાખેલો છે કે 2024 સુધીમાં આજે એરો ઇન્ડિયા એરો એટલે કે વિમાનમાં ઉડવાવાળા જે સોરી આકાશની અંદર ઉડવાવાળા જે વિમાનને ફાઇટરને આ બધા હોય બરાબર ફાઇટર જેટને એ બધા એના જે કમ્પોનન્ટ્સ એના જે સાધનો હશે એ ડબલ થઈ જશે. 60,000 કરોડ રૂપિયાના થઈ જશે. ભારતની અંદર એ 60,000 કરોડ રૂપિયાનું એનું ઉત્પાદન આપણે કરી દઈશું. અત્યારે કેટલાનું કરીએ છીએ? અત્યારે આપણે 30,000 કરોડનું કરીએ છીએ. તો એરો કમ્પોનન્ટ સેક્ટર ઇન કન્ટ્રી અત્યારે ભારત દેશની અંદર એરો કમ્પોનન્ટ સેક્ટર જે છે એરો કમ્પોનન્ટ સેક્ટર એટલે શું? તો કે હવામાં ઉડવાવાળા જે વિમાનો એરક્રાફ્ટને આ બધી વસ્તુઓ એના કમ્પોનન્ટ એના નાના નાના સાધનો એનું એન્જિન બનાવો એની પાંખ બનાવે એનો પંખો બનાવો એના સ્પેર પાર્ટ્સ બનાવો એની અંદર ચીપને રડારને એ બધું બનાવે તો નાની નાની વસ્તુ જે બનાવવાનું આવતું હોય એની ઇન્ડસ્ટ્રી ભારતમાં અત્યારે 30,000 કરોડની છે. એને આપણે ડબલ કરી નાખીશું. ક્યારે? 2024 સુધીમાં 60,000 કરોડની કરી નાખશું. પ્રશ્ન પૂછીએ કે ટાર્ગેટ કયો રાખેલો છે? તો 60,000 કરોડનો 2024 સુધીમાં. એવું ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રાલયે કરેલું છે. ગવર્મેન્ટ ઇન્ડેવર એટલે કે અથાગ પરિશ્રમ કરી રહી છે કે આપણે આ ડિફેન્સ ઇમ્પોર્ટની અંદર ડિફેન્સ બાબતે સંરક્ષણના સાધનો ની બાબતે વેપન્સ હથિયારોની એની અંદર આત્મનિર્ભર બની જઈએ એની માટે આપણે ડિફેન્સ સંરક્ષણ બાબતે હથિયારો વેપન જે છે એ બહાર વિદેશમાંથી ખરીદવાનું ધીમે ધીમે ઓછું કરી નાખેલું છે. ડિફેન્સ ઇમ્પોર્ટ એટલે કે આયાત આપણે જે કરતા હતા બહારથી હથિયારો એ એકદમ ઓછા કરી દીધા છે. ઘણા બધા ઓછા કરી દીધા છે એટલે કે 2022 સુધીમાં $2 બિલિયન સુધીના કરી દેવાના છે ગવર્મેન્ટે. અહીંયા હવે જો પહેલાં આપણે એ સમજી લઈએ એરો ઇન્ડિયા 2021 શું છે. તો એરો ઇન્ડિયા 2021 જે છે આ એક રીતની ઇવેન્ટ છે. આ શું છે? એક રીતની ઇવેન્ટ છે. ઇવેન્ટ એટલે કે આ એક રીતનું ઇવેન્ટનું આયોજન કરેલું છે. કોણે? તો કે ભારત સરકારે. ભારત સરકારમાં પણ એક્ઝેક્ટ કહીએ તો ડિફેન્સ મિનિસ્ટર સંરક્ષણ મંત્રાલયે. કઈ જગ્યાએ? તો કે બેંગ્લોરની અંદર આયોજન કરેલું છે. એ 3-5 ફેબ્રુઆરીની વચ્ચે કરેલું હતું. બેંગ્લોરની અંદર એક્ઝેક્ટ જોઈએ તો યેલાહંકા એરફોર્સ બેઝ બેંગ્લોર કર્ણાટકનું ભારતનું કર્ણાટક રાજ્ય એનું બેંગ્લોર શહેર એની બાજુમાં યેલાહંકા એરફોર્સનો બેઝ આવેલું છે. આપણે એરો ઇન્ડિયા 2021નું આયોજન કરેલું હતું. નાની નાની પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછે કે એરો ઇન્ડિયા 2021નું આયોજન ક્યાં કરેલું હતું? તો કે બેંગ્લોરની અંદર કર્ણાટકની અંદર અથવા યેલાહંકા એરફોર્સ બેઝની અંદર. તેને એક જ પ્રશ્નના અલગ અલગ જવાબ છે. જો રાષ્ટ્રપતિ જે છે આપણે રામનાથ કોવિંદ એમને પણ આનું એક ટ્વીટ કરીને જણાવેલું છે કે આ વખતે આપણે જે એરો ઇન્ડિયા કરેલો તો એ 13મા નંબરનું આયોજન હતું. 13th એડિશન ઓફ એરો ઇન્ડિયા વિલ કોન્ટ્રીબ્યુટ. આના કારણે ભારતની અંદર ભારતની ઇકોનોમી ઘણી મજબૂત બની જશે અને આપણે જે હથિયારો જે વેચવાના છે એ બધાનું વિદેશની ને બધાને ખબર પડશે. કોન્ટ્રીબ્યુટ સિગ્નિફિકન્ટલી ટુવર્ડ્સ આનું મહત્વ ખૂબ વધારે છે. સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયા સેલ્ફ રિલાયન્સ ઇન ડિફેન્સ સંરક્ષણ બાબતોની અંદર ભારત છે એ સેલ્ફ રિલાયન્સ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે એવું કીધેલું છે. અને ભારત જે છે એ એસ્ટાબ્લિશ સ્થાપિત થઈ જશે. કોની તરીકે? તો કે મેન્યુફેક્ચરર ઓફ ધ વર્લ્ડ. વિશ્વના હથિયારો ભારતની અંદર નિર્માણ થઈ શકે એનું ઉત્પાદન થઈ શકે એની તરફનું આ એક કદમ છે. એની તરફ આપણે એક આગળ એક પગલું ભરેલું છે. જો આજે એની વેબસાઇટ જે છે આ એના દર્શન હું તમને કરાવું છું. એની વેબસાઇટ કંઈક આવી દેખાય છે કે એરો ઇન્ડિયા 2021 3-5 ફેબ્રુઆરી 2021 બરાબર એરફોર્સ સ્ટેશન યેલાહંકા બેંગ્લોરની અંદર બરાબર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા આ બધા જે બધું આયોજન કરવામાં આવ્યું છે આ બધી વસ્તુ અહીં તમે જોઈ શકો છો બરાબર. હવે જો યેલાહંકા એરબેઝ જે છે એ ભારતના મેપની અંદર ક્યાં છે એ તમે જોઈ શકો છો. આ આખો ભારતનો નકશો છે. અને અહીંયા કર્ણાટક રાજ્ય આવેલું છે. કર્ણાટક ભારતનું એક રાજ્ય છે દક્ષિણ ભારતની અંદર આવેલું છે. અને રેડ માર્ક જ્યાં દેખાય રેડ માર્ક એ યેલાહંકા એરબેઝ છે એટલે કે વિમાન જે એરબેઝ એટલે કે હવાઈ સેના જે છે એનો બેઝ ત્યાં આવેલો છે. જો અહીંયા તમે યેલાહંકા એરફોર્સ બેઝ જે છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા કર્ણાટકની અંદર આવેલો છે. અહીંયા ઝૂમ કરીએ અને આપણે ડાયરેક્ટ અહીંયા પહોંચી જઈએ છીએ યેલાહંકા એરફોર્સના બેઝની અંદર. આ જો આ એનું અહીંયા એરબેઝની જોઈ શકો છો. અહીંયાથી વિમાનને એ બધું ઉડાડી શકે છે અને એનો રસ્તો ને એ બધી વસ્તુ પણ અહીંયા આવેલું છે કર્ણાટકના બેંગ્લોરની અંદર. અહીંયા એના ફોટા પણ જોઈ શકો છો. આ બધા વિમાનને હેલિકોપ્ટરને એ બધું અહીંયા ઉતરાણ કરેલું છે અને આ બધી એ જ જગ્યાના આપણે ફોટા જોઈએ છીએ. અહીંયા તમે બધા ફોટા જોઈ શકો છો. હવે આગળ વિડીયો શરૂ કરતા પહેલાં તમે આ 2-3 શબ્દ જે છે સમજી લો. એક તો બાય એન્યુઅલ. બાય એન્યુઅલનો મતલબ શું થાય? બાય એન્યુઅલનો મતલબ થાય એક વર્ષમાં બે વાર. એને એક રીતે 6 વાર્ષિક પણ કહી શકે કારણ કે એક વર્ષમાં બે વાર થતું હોય તો એ 6 મહિને એક વાર થતું હોય બાય એન્યુઅલ. એની જેવો જ એક બીજો શબ્દ છે બાય ઇનિયલ એટલે કે દ્વિવાર્ષિક. બાય ઇનિયલનો મતલબ શું? દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષમાં એક થતું હોય. અને બીજો એક શબ્દ સમજી લો ઓવરહોલ. ઓવરહોલનો મતલબ શું થાય? ઓવરહોલનો મતલબ થાય સંપૂર્ણ મરામત. મરામત એટલે શું થાય? આપણે કોઈ વસ્તુ રિપેરિંગ કરાવવાની હોય બાઇક કાર કે કંઈક એમાં કંઈક વાંધો પડી ગયો એન્જિન ખરાબ
ખરાબ થઈ ગયું કે ટાંકી ખરાબ થઈ ગઈ કે કોઈ પણ વસ્તુ જે ખરાબ થઈ ગઈ અને એને આપણે રિપેરિંગ કરાવી એને કહેવાય મરામત. પરંતુ ઘણી બધી વાર તમે એવો શબ્દ ગુજરાતીમાં સાંભળેલો છે કે ઓવરઓલ ઓવરઓલ રિપેર કરી નાખો. હકીકતમાં એ ઓવરઓલ નથી પરંતુ ઓવરહોલ છે. ઓવરઓલ આપણે કંઈક ગાડી કે બાઇક જે છે એને સંપૂર્ણપણે સર્વિસ કરવાની હોય, બધું રિપેર કરવાનું, તો એને કહે ઓવરઓલ, એટલે કે સંપૂર્ણ મરામત, બધી રીતે સર્વિસ કરી નાખવી, બધી બધી વસ્તુ યોગ્ય કરી નાખવી. તો સરકાર દ્વારા જે આ એરો ઇન્ડિયા જે છે એનું આયોજન કરવામાં આવેલું છે, તો એ બાબતે આ ન્યૂઝ આવેલી છે. તો અત્યારે વાત કરીએ તો ભારત સરકારે અત્યારે ઓલરેડી 128 જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે અલગ અલગ દેશો સાથે સાઈન કરેલા છે. 19 જેટલા ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી અલગ અલગ દેશો સાથે સાઈન કરેલા છે. ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી એનો મતલબ શું? એનો મતલબ એ કે આપણે અન્ય દેશો સાથે જે વિમાન બનાવવાની અથવા બીજું કોઈ મિસાઇલ બનાવવાની કે રડાર બનાવવાની કે અન્ય કોઈ ટેકનોલોજી જે છે તો એ દેશ આપણને ટેકનોલોજી પણ આપશે. એટલે કે ભારતના દેશો, ભારતના વૈજ્ઞાનિકો, ભારતના જે લોકો જે છે એ પણ હવે એ જ પ્રકારે એન્જિનિયરો જે છે એ જ પ્રકારે એ બધી વસ્તુ બનાવી શકશે. કારણ કે આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ છે. જ્યારે આપણી પાસે કોઈ વ્યક્તિ આપણને શીખવાડી દે, મતલબ કે માની લો કે ફ્રાન્સ એમ કહી દે કે અમે તમને શીખવાડશું કે રાફેલ કઈ રીતે બનાવવું, તો એને એમ કહેવાય કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, આપણને શીખવાડી દે કે આવી રીતે બનાવજો, આવું આવું કરજો, એટલે આવડી જાય. બીજું 18 જેટલી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે, 32 જેટલા મેજર એનાઉન્સમેન્ટ ને એ બધું કરવામાં આવશે. કઈ જગ્યાએ? તો આ એરો ઇન્ડિયા જે છે એની અંદર. બીજી વાત કરીએ તો 45 જેટલા MSME જે છે એને પણ ઘણા બધા પ્રોજેક્ટને એ બધું મળશે. 45 જેટલા MSME આ એરો ઇન્ડિયાની અંદર પાર્ટિસિપેટ, ભાગ લેવાના છે. અને 21 જે છે એમને 203 કરોડની આજુબાજુના ઓર્ડર પણ મળવાના છે. 2016 અને 2019ની વચ્ચે જોઈએ તો 138 પ્રપોઝલ આવેલા હતા, જે $37 બિલિયનના આવેલા હતા, જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ માટે મહત્વના હતા. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ એટલે કે ઘરેલું ઉત્પાદન, આપણા ઘરની ઘરની અંદર દેશમાં જે ઉત્પાદન થાય એની માટે એ અતિ મહત્વના હતા. હવે જો અહીં તમે જોઈ શકો છો, ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ પોટેન્શિયલ ટુ ઇમર્જ એસ અ ગ્લોબલ એન્ડ રિજિયોનલ મેન્ટેનન્સ રિપેર એન્ડ ઓવરહોલ હબ. ભારત જે છે એ એક અતિ મહત્વની જગ્યાએ આવેલું છે. વિશ્વના નકશાની અંદર જોઈએ તો અતિ મહત્વની જગ્યા, અને ભારત પાસે ગ્રેટ પોટેન્શિયલ એટલે કે ઘણું બધું સામર્થ્ય છે કે જેની મદદથી ભારત એક ગ્લોબલ, વિશ્વની દ્રષ્ટિએ જોઈએ, વૈશ્વિક દ્રષ્ટિએ અથવા તો રિજિયોનલ દ્રષ્ટિએ જોઈએ, સ્થાનિક દ્રષ્ટિએ જોઈએ તો મેન્ટેનન્સ, કોઈ પણ વસ્તુ એરપોર્ટ વિમાન રિલેટેડ કોઈ પણ વસ્તુ મેન્ટેનન્સ કરવાની હોય, એની અંદર રિપેર કરવાની, અથવા ઓવરઓલ એટલે કે એની સંપૂર્ણ મરામત કરવાની હોય, તો એના હબ તરીકે ઉભરી શકે એમ છે. કારણ કે ભારતની અંદર લેબરને એ બધું સરળતાથી મળી શકે એમ છે, સસ્તા લેબરને એ બધું મળી જાય, ભારતની અંદર લેન્ડને એ બધું પણ મળી જાય, તો ભારતની અંદર મેન્ટેનન્સને, રિપેરને, ઓવરઓલને, આના કારખાનાને એ બધું નાખી દેવામાં આવે, સર્વિસ સેન્ટર એક રીતનું ગેરેજ નાખી દેવામાં આવે, તો ભારતની અંદર સારું ચાલે એવું છે, એવું પણ આની અંદર વાત કરેલી હતી. બીજું એરોસ્પેસ સેક્ટરની વાત કરીએ, હેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે, આ અતિ મહત્વનો રોલ પ્લે કરી શકે છે. વી હેવ ટુ રીચ ટાર્ગેટ, આપણો ટાર્ગેટ શું છે એરોસ્પેસ સેક્ટરની વાત કરીએ તો ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન જે છે એ $25 બિલિયનનું હોવું જોઈએ, અને એક્સપોર્ટ જે છે આપણા $5 બિલિયનના હોવા જોઈએ 2025 સુધી, બરાબર. ભારતનો આ ટાર્ગેટ પણ યાદ રાખી લેજો. ભારતે શું ટાર્ગેટ કે 2025 સુધીમાં આપણે $5 બિલિયનના એક્સપોર્ટ કરીશું. શું એક્સપોર્ટ કરીશું? તો કે ડિફેન્સ રિલેટેડ હથિયારો, ડિફેન્સ રિલેટેડ જે સાધનો હશે, ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ, એ આપણે $5 બિલિયનના એક્સપોર્ટ કરીશું, અને $25 બિલિયનના જે છે એ આપણે ઘરે ઘરે બનાવશું, એટલે કે ડોમેસ્ટિક એનું મેન્યુફેક્ચરિંગ કરશું. હવે એરો ઇન્ડિયા વિશે થોડી વાત કરીએ તો એરો ઇન્ડિયા જે છે એ એક મિનિટ અહીંયા તમે જુઓ. એરો ઇન્ડિયા પહેલાં તો જો મેં તમને કીધું કે આ એક રીતની ઇવેન્ટ છે, જેવી રીતે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અલગ અલગ દેશમાંથી બિઝનેસમેનને, વેપારીને આ બધા આવીને એગ્રીમેન્ટને એવું બધું કરે, તો આ જે એરો સ્પેસ જે છે એ બેંગ્લોરની અંદર થતી એક ઇવેન્ટ છે કે જેમાં બધા ડિફેન્સ રિલેટેડ સંરક્ષણના બધા અલગ અલગ મોટી મોટી કંપનીઓને એના જે બિઝનેસમેનને એ બધું આવે, સંરક્ષણની ડીલ થાય, હથિયારો ખરીદવાના એ બધાની ડીલ કરવામાં છે. બાયએન્યુઅલ એટલે કે બે વર્ષે એકવાર થતી ઇન્ટરનેશનલ મિલિટરી એન્ડ સિવિલ એર શો છે. આ એક રીતનો એર શો છે કે જેમાં વિમાનને એ બધું હવામાં ઉડતું હોય એ બધું દેખાડવામાં, એનો એર શો બતાવવામાં, મિલિટરીના વિમાનને એ બધું પણ બતાવવામાં, સિવિલ લોકો, નાગરિકો પણ એની અંદર એન્ટ્રી લઈ શકે છે. પ્રીમિયર ઇવેન્ટ ડ્રો ઇન્ટરનેશનલ ઇન્ડિયન મિલિટરી એન્ડ સિવિલ એરક્રાફ્ટ મેકર્સ, જે એરક્રાફ્ટ બનાવવાવાળા હોય બરાબર, એના એન્જિનિયરને, એના બધા પાયલોટને એ બધા હોય એ બધાને ત્યાં બોલાવવામાં આવે, એનો સપોર્ટ. પછી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારો કે જે આ બધું મોટા પાયે બનાવતા હોય, પછી મિલિટરી બ્રાસને આ બધા લોકોને ત્યાં બનાવવામાં આવે, સરકારી લોકો, ડિગ્નિટરીઝને એ બધા, બિઝનેસ વિઝિટર્સને આ બધા આવી અને એમના વિચારોને બધું રજૂ કરે, આ બધું ડીલને એવું બધું કરવામાં આવે. બેંગલુરુનું જે એલાહંકા એરબેસ જે છે કે જે સિટીથી 30 કિલોમીટર દૂર છે, ત્યાં આ બધી વસ્તુ કરવામાં આવશે, અત્યારે પૂરી થઈ ગઈ છે, કારણ કે ઓલરેડી જે આ ઇવેન્ટ જે છે એ પૂરી થઈ ગઈ છે. બેંગ્લોરમાં 1996થી આ શરૂ થઈ ગઈ હતી. એરોસ્પેસ 2021ની વાત કરીએ તો એરોસ્પેસ 2021 જે છે આ પ્રથમ વખત હાઇબ્રિડ એર શો કરવામાં આવશે. હાઇબ્રિડ એર શો એનો મતલબ શું કે લોકો અહીંયા રૂબરૂ પણ જઈ શકશે અને વર્ચ્યુઅલી પણ એટેન્ડ કરી શકશે, ડિજિટલી પણ, એટલે કે હાઇબ્રિડ, એ રૂબરૂ જવું હોય તો રૂબરૂ અને ઓનલાઈન જવું હોય તો ઓનલાઈન. ફોકસ, આનો મુખ્ય ફોકસ આ વખતે 2021નો ફોકસ કોની ઉપર રાખવાનો? તો કે IOR, ઇન્ડિયન ઓશિયન રીજન ઉપર, એટલે કે ભારત ઇન્ડિયન ઓશન એટલે કે જે હિન્દ મહાસાગરની આજુબાજુના જે પ્રદેશો જે છે એની ઉપર એનો ફોકસ રાખવામાં આવ્યો છે. હિન્દ મહાસાગરમાં કોણ કોણ આવે એ પણ જોઈએ. હવે અહીં જો તમે આખા વિશ્વનો નકશો જોઈ શકો છો તો આ ભારત, અહીંયા ઇન્ડિયા છે બરાબર, આ ઉપર આખે આખું જે છે એ એશિયા છે, અને નીચે આ આખે આખું જે છે આ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર છે. તો આ બધે બધા દેશો જે છે એ હિન્દ મહાસાગરની અંદર અંતર્ગત આવે છે. અહીંયા આફ્રિકાના આ બધા દેશો બરાબર, અહીંયા મેડાગાસ્કર છે, અહીંયા મોરેશિયસને એ બધા આઇલેન્ડ છે, અહીંયા ઘણા બધા નાના નાના આઇલેન્ડ છે, અહીંયા માલદીવ છે, અહીંયા શ્રીલંકા છે, આ બધા મિડલ ઇસ્ટના કન્ટ્રીઓ બરાબર, સાઉદી અરેબિયાને, ઓમાનને, કતારને, બહરીનને, UAEને, આ બધા દેશો પણ આવી શકે બરાબર, અહીંયા સોમાલિયા, અહીંયા હોર્ન ઓફ આફ્રિકાના બધા દેશો, પછી અહીંયા નાના નાના જે આસિયાન કન્ટ્રી જે છે કે માલદીવને,
માલદીવ ને મ્યાનમાર ને થાઈલેન્ડ ને કંબોડિયા ને વિયેતનામ ને બ્રુનેઈ ને ઓસ્ટ્રેલિયા ને આ બધા દેશો જે છે એ ઇન્ડિયન ઓશન રિજિયનની અંદર આવે છે. તો એમને પણ આનાથી ઘણો ફાયદો થશે. અને આની મુખ્ય થીમ જે છે આ વખતે એરોસ્પેસની થીમ એ આ ઇન્ડિયન ઓશન રિજિયન આજુબાજુના જે દેશો જે છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. અને ભારત એવી પ્રક્રિયા કરશે કે જેના કારણે આપણે આ બધા દેશોને હથિયારો વેચી શકીએ. હવે આ વખતે આનું જે આયોજન જે છે આનું આયોજન એ DRDOએ કરેલું છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એને આયોજન કર્યું છે. એરોસ્પેસ 2021 જે છે એની અંદર ઘણા બધા લોકોએ પાર્ટિસિપેશન આપેલું હતું. ટોપ એવિએશન ફિલ્મ જે મુખ્ય વિશ્વના જે મોટા મોટા એવિએશન ફિલ્મ એટલે કે આ હવામાં ઉડવાવાળી જે ઉડતી વસ્તુ જે બનાવવાના જે સારા સારા ઉદ્યોગો ને બધા એ બધા એની અંદર ભાગ લીધો હતો. ઇન્ડિયા ઇઝ શો કેસિંગ ઇટ્સ ઇન્ડિજિનિયસ ડિફેન્સ કેપેબિલિટી. ભારતે પોતાની જે સ્વદેશી રીતે ઇન્ડિજિનિયસ સ્વદેશી રીતે આપણે ડિફેન્સના સાધનો બનાવીએ કે એની કેપેસિટી પણ બનાવી દીધી હતી. ગ્લોબલ એવિએશન જાયન્ટ જેમ કે અમેરિકાની બોઈંગ કંપની, પછી અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની, પછી ડેસોલ્ટ ફ્રાન્સની કંપની અને યુરોપની એરબસ આ બધી કંપની જે છે એણે પણ આની અંદર પાર્ટિસિપેશન ભાગ લીધેલો હતો અને એમની બધી વસ્તુને એ બધું બતાવેલી હતી. એવિએશન સેક્ટર ઇન્કલુડિંગ થેલ્સ ફ્રાન્સની એક જગ્યા છે, BAE સિસ્ટમ UKની, પછી મિસાઇલ મેન્યુફેક્ચરિંગ MBDB યુરોપની, આ બધા લોકોએ પણ આની અંદર ભાગ લીધેલો હતો. મતલબ કે આ ખૂબ સારી વસ્તુ કે ભારતે આની અંદર એક બીજી પણ ડીલ સાઇન કરવામાં આવેલી હતી કે ભારત જે છે એ પરચેસ ખરીદશે, કઈ કઈ વસ્તુ ખરીદશે, પ્રોડક્ટ ફ્રોમ ધીસ મેજર જાયન્ટ સચ એસ બોઈંગ નામની અમેરિકાની બોઈંગ નામની કંપની પાસેથી આપણે P-8I ખરીદશું. P-8I એક ખતરનાક લેવલનું હેલિકોપ્ટર છે, એક વિમાન છે, એક એરક્રાફ્ટ છે, હવામાં ઉડી શકે અને એટલું ખતરનાક છે કે એ હવામાં ઉડતું હોય તો ત્યારે હવામાં ઉડતા ઉડતા એ સમુદ્ર ની અંદર જો કોઈ સબમરીન જોઈ જાય તો હવામાં ઉડીને તાત્કાલિક સબમરીનને ઉડાડી શકે છે. બરાબર, સબમરીન જો કોઈ નીચે જતી હોય તો સબમરીનને એટેક કરી શકે છે, સબમરીનને ડેસ્ટ્રોય એનો નાશ કરી શકે છે. બરાબર, ચાઇના પાસે ઘણી બધી સબમરીન છે, ચાઇના પાસે ઘણી બધી સબમરીન છે, ભારત પાસે એટલી બધી સબમરીન છે નહીં. કેમ? કારણ કે સબમરીન બનાવવામાં ઘણો બધો ખર્ચો થાય છે તો ભારત એટલા બધા ખર્ચો કરી શકે એમ નથી. એટલે ભારતે આ P-8I લઈ લીધું છે જેના કારણે એ કોઈ પણ જગ્યાએ સબમરીનને જો એટેક કરવાનું હોય, સબમરીનને તોડી પાડવાની હોય તો તાત્કાલિક તે P-8I ડેપ્લોય કરી દે છે. તમે જોયેલું હશે કે લદ્દાખની અંદર જે ઇન્સિડન્ટ થયેલો હતો ગલવાન વેલીમાં તો એની આજુબાજુ ભારતે P-8I ને ડેપ્લોય કરી દીધેલું હતું. કારણ કે તો આપણે આજે સંબંધીને એ બધું એની પાડી શકીએ. પછી રાફેલ ડેસોલ્ટ ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન નામની કંપની છે, એની પાસેથી આપણે રાફેલને એ બધું ખરીદેલું છે અને બીજા એરક્રાફ્ટની એ બધી ડીલ પણ કરેલી હતી. ડ્યુરિંગ એરોસો પણનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે શું કીધેલું હતું, શિલ્ડ 48,000 કરોડની ડીલ જે છે 83 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાની એ HALને ઓફિશિયલી આપી દીધેલી હતી, હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડને. એ આપણે પહેલાં જ વાત કરેલી હતી. HAL જે છે એ શું છે તો કે વિશ્વનું સૌથી નાનામાં નાનું એરક્રાફ્ટ છે, સૌથી નાનામાં નાનું વિમાન છે, સિંગલ એન્જિન એક જ એન્જિનિયરને આવશે અને હાઈલી એજાઇલ. એજાઇલનો મતલબ શું થાય, એજાઇલનો મતલબ ચપળ, ખૂબ જ ચપળતાથી એ કાર્ય કરી શકે છે, કોઈને ખબર ન પડે એવી રીતે, સ્ટીલ એટલે કે સિક્રેટ કોઈને ખબર ન પડે એવી રીતે કાર્ય. મલ્ટીરોલ સસ્પેક્ટર ફાઇટર એરક્રાફ્ટ કેપેબલ ઓફ ઓપરેટિંગ ઇન હાઈ થિયેટર એર એન્વાયરમેન્ટ. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હશે, વાતાવરણ ખરાબ હશે, પહાડને એ બધાની અંદર પણ ચાલી શકશે, તો આ બધી વસ્તુ એની અંદર વાતચીત કરવામાં આવેલી. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે પોન્જી સ્કેમ અનઅર્થડ વન અરેસ્ટેડ. પોન્જી સ્કેમ એક જોવા મળેલું છે. પોન્જી સ્કેમ શું છે એ આપણે જોઈશું. પોન્જી સ્કેમનો પર્દોફાશ કરી દેવામાં આવેલો છે, પોલીસ દ્વારા આ પર્દોફાશ કરેલો છે અને એક વ્યક્તિને અરેસ્ટ એની ધરપકડ પણ કરેલી છે. ધ ઇસ્ટ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ્સ દિલ્હીની પોલીસે આ વ્યક્તિને અરેસ્ટ કરી લીધો છે, ધરપકડ કરેલો છે. આ એક પોન્જી સ્કીમ હતી. પોન્જી સ્કીમ એટલે શું એ આપણે જોઈશું. પોન્જી સ્કીમના માધ્યમથી ઘણા બધા લોકોને ડ્યુપ કરવામાં આવ્યા હતા, ઘણા બધા લોકોના પૈસા જે છે ઠગી લેવામાં આવેલા હતા, ઘણા બધા લોકોને ચૂનો લગાવી દેવામાં આવ્યો હતો, ઘણા બધા લોકોના પૈસા જે છે આ એક સંગઠન અથવા એક વ્યક્તિ અથવા એક કંપની દ્વારા પોન્જી સ્કીમના માધ્યમથી ઘણા બધા લોકોના પૈસા બૂચ મારી દીધેલા હતા, લઈ લીધેલા હતા, એને કહેવાય પોન્જી સ્કીમ. પોલીસ રિસીવડ મોર દેન 130 કમ્પ્લેન્ટ્સ. આ જે સંગઠન દ્વારા પૈસા લૂંટવામાં આવેલા હતા પોન્જી સ્કીમના માધ્યમથી એના વિરુદ્ધમાં પોલીસને ઘણી બધી કમ્પ્લેન એ બધું મળેલું હતું. રનિંગ અ પાર્ટનરશીપ ફર્મ, આ જે છે એક ભાગીદારી પેઢી ચલાવતા હતા અને ભાગીદારી પેઢીની અંદર આવી બધી વસ્તુ થયેલી હતી. હવે આની અંદર શું હતું એ પહેલાં તો પોન્જી સ્કીમ એટલે શું એ આપણે જોઈએ. પોન્જી સ્કીમ જે છે એ એક ડિપોઝિટ માટેની સ્કીમ છે. ડિપોઝિટ એટલે શું પહેલાં તો એ સમજીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર પૈસા જમા કરાવે તો એને ડિપોઝિટ કહે. આવી જ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ બીજા વ્યક્તિ પાસે ડિપોઝિટ જમા કરાવે, પૈસા જમા કરાવે એને કહેવાય ડિપોઝિટ. હવે માની લો કે પાંચ જણા ભેગા થઈ અને એવું નક્કી કરે કે હાલો આપણે 5 જણા ભેગા થઈ અને મંડળની રચના કરવી. આ 5 જણા જે છે એ દર મહિને 1,000 રૂપિયા કાઢશે. દર મહિને શું કાઢશે? 1,000 રૂપિયા કાઢશે. બરાબર, માની લો કે આ 5 કોલેજના સ્ટુડન્ટ છે તો 5 1,000 કાઢશે તો 5 ભેગા થઈને કેટલા થઈ જશે? 5,000 રૂપિયા થઈ જશે. 5,000 રૂપિયા થઈ જશે. અને હવે તો માની લો કે આ 5 જે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર હશે તો એ 5,000 રૂપિયા રાખી લેશે. એ 5,000 શું કરશે? રાખી લેશે. અને દર મહિને આ બધા લોકો 1,000 કાઢશે એટલે દર મહિને એમને 5,000 આવતા જશે, 5,000 આવતા જશે. તો 12 આપણે જોઈએ તો 12 એમને 60,000 રૂપિયા ભેગા થઈ જશે અને દર મહિને કોઈ એક વ્યક્તિને 5,000 લોન પણ મળી શકશે. દર મહિને એક વ્યક્તિને 5,000 લોન પણ મળી શકશે.
એ પાંચમાંથી દરેકને અલગ અલગ મળશે. તો આમાં કોઈ વ્યાજ કે એવું કોઈ આપવું પડશે નહીં. જ્યારે બેંકમાં જશે તો વ્યાજ આપવું પડશે, નોલોન પેલોન. તો આ તો મેં તમને ખાલી પાંચ જણાનું એકદમ સિમ્પલ સરળતાથી સમજાવ્યું. તો આવી રીતે ગામડાની અંદર નાની નાની રીતે આવા જે મંડળો, આવા જે સંગઠનો જે છે ચાલતા હોય, કે બધા સહભાગી, ખાસ કરીને તો કુટુંબની અંદર આ પ્રકારની વસ્તુ ચાલતી હોય કે કુટુંબની અંદર બધા જે સગાવાલા હોય, બરાબર, ભાઈ બહેનને આ બધા લોકો, એ બધા નાના નાના પૈસા કાઢે અને આવી રીતે બધું ભેગું કરવામાં આવે, બરાબર, કે અમુક નિશ્ચિત રકમ દર મહિને કાઢવાની અને જેને જરૂર હોય એ પૈસા લઈ લે. અમુક વાળાની અંદર કૂપન સિસ્ટમ પણ રાખવામાં આવેલી હોય કે સિક્કો ઉછાળવામાં આવે અથવા ચિઠ્ઠી લકી ડ્રો કરવામાં આવે, જેના જેના ભાગની અંદર આવે એને એ બધા પૈસા મળી જાય, બરાબર. તો આવી સ્કીમ જે છે આ પ્રકારની જ્યારે ગેરકાયદેસર સ્કીમ ચલાવવામાં આવતી હોય તો એને કહેવાય પોન્જી સ્કીમ. શું પોન્જી સ્કીમ? પોન્જી સ્કીમની અંદર લોકોને આકર્ષવા માટે એમ કહેવાય કે તમે મને પૈસા આપો, હું તમને 200% પાછા આપીશ. આ સ્કીમની અંદર કેવું હતું કે તમે અમારી અંદર પૈસા ઇન્વેસ્ટ કરો, રોકાણ કરો, હું તમને 200% રોકાણ આપીશ. એટલે કે ઓલા ફી હેરાફેરીમાં જેવું આવે એવી રીતે તમે પૈસા 21 દિન મેં પૈસે ડબલ, એક પ્રકારની સ્કીમ હતી, બરાબર, કે હું તમને 200% આપીશ. એટલે કે જો 100 રૂપિયા જમા કરાયા હોય તો 300 રૂપિયા થઈ ગયા, 200 રૂપિયા તો વ્યાજ આપશે અને 100 રૂપિયા એને જે જમા કરાયા છે એ રીતે, બરાબર, 21 દિન મેં પૈસે ડબલ. તો આ પૈસે ડબલવાળી જે સ્કીમ હોય એને શું કહેવાય? એને પોન્જી સ્કીમ કહેવાય. તો ઘણા બધા લોકો આ ટ્રેપ, આ ઝાડની અંદર ફસાઈ ગયેલા હતા અને પોતાના પૈસાને બધું એની અંદર રોકાણ કરેલું હતું. તો આ જે પડદો જે છે એનો ફાસ્ટ થઈ ગયેલો છે. તો આપણી માટે આ મુદ્દો શા માટે મહત્વનો છે? તો આપણી માટે આ મુદ્દો જે છે જીએન્સ મેન્સ પેપર 2 માટે મહત્વનો છે, કારણ કે ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આ મહત્વનો છે. ગયા વર્ષે એટલે કે 2019ની અંદર સરકારે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર એક બિલ પસાર કરેલું હતું. એ બિલનું નામ શું હતું? બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ. બેનિંગ એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવશે. કોની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે? તો કે જેટલી પણ ડિપોઝિટ સ્કીમ છે અનરેગ્યુલેટેડ, કે જેનું કોઈ પણ નિયંત્રણ કરતું નથી, કોઈ પણ સંસ્થા એનું નિયંત્રણ કરતું નથી, આરબીઆઈ કે પીએફઆઈડીએ કે આઈઆરડીએ, જે કોઈ પણ સંસ્થા એનું રેગ્યુલેટ કરતું નથી, અને એવી રીતે જો કોઈ વ્યક્તિ આવી રીતે ડિપોઝિટ વાળી સ્કીમ ચલાવે છે, આવા કોઈ પૈસા ઉઘરાવે છે, તો એ બધી વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આવું બિલ 2019માં રજૂ કરેલું હતું. બિલ એટલે કે ખરડો, જે અત્યારે કાયદો પણ બની ગયેલું છે. એ કાયદા વિશે થોડી જોઈએ. તો જુઓ, અહીંયા આજે કાયદો જે છે, આજે બિલ બનાવવામાં આવેલું, તો એના વિશે તમે જોઈ શકો છો, બરાબર. આ પીઆરએસ લેજિસ્લેટિવમાંથી, એની વેબસાઇટમાંથી હું તમને બતાવું છું. પીઆરએસ લેજિસ્લેટિવ જે છે એ ભારતની અંદર રિસર્ચ કરવાનું, સંશોધન કરવાનું કાર્ય કરે છે. કોની ઉપર સંશોધન કરે છે? તો પાર્લામેન્ટની અંદર જેટલા બિલને એ બધું રજૂ થતું એ બધાનું સંશોધન કરે છે. તો 2019માં એક બિલ, એક ખરડો આવેલો હતો. કયો હતો? બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ. આ ખરડા ઉપર વાત કરવાનું કે જેટલું પણ ગેરકાયદેસર રીતે આવી સ્કીમ જે ચલાવે છે, જેવા લોકો આવા ષડયંત્ર ને એવું બધું ચલાવે છે, લોકોના પૈસા 21 દિન મેં પૈસા ડબલ કરવાની સ્કીમ ચલાવે છે, એ બધા ઉપર બેન મૂકી દીધો, પ્રતિબંધ મૂકી દીધો. અને કયા મંત્રાલયે આ કાર્ય કરેલું હતું? તો કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટરે કરેલું હતું. 19 જુલાઈ 2019ના રોજ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો અને રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો. અત્યારે તો આ એક્ટ એટલે કે કાયદો બની ગયો છે, બરાબર. ત્યારે 2019માં બિલ હતું, પરંતુ અત્યારે તો એ એક્ટ એટલે કે કાયદો બની ગયેલો છે. આના અંતર્ગત શું કરવામાં આવેલું હતું એ આપણે જોઈએ. જો પહેલાં તો આ જે આવી બધી વસ્તુ કરવા માટે જ્યારે આ ખરડો લોકસભામાં રજૂ કર્યો તો એની માટે અમુક જગ્યાએ સુધારો કરવાની જરૂર હતી. નાણામંત્રી જે છે એણે 2019માં ખરડો રજૂ કરેલો હતો, નિર્મલા સીતારમણે. પછી આગળ જતાં આ બિલની અંદર શું કીધેલું હતું? તો કે આ બિલનો ઉદ્દેશ્ય શું હતો? કે બેન, પ્રતિબંધ મૂકવામાં આવશે અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ, એવી સ્કીમ કે જે ડિપોઝિટ પૈસા, લોકોના પૈસા એકઠા કરવામાં આવશે, ભેગા કરવામાં આવશે, અને એને જો કોઈ રેગ્યુલેટ કરતું નથી, જે એ અનરેગ્યુલેટેડ છે એટલે કે એ અનિયંત્રિત છે, તો એ બધી સ્કીમ રદ થઈ જશે. પ્રોટેક્ટ થાય ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર. આ બિલનો ઉદ્દેશ્ય શું હતો? કે જેના કારણે જે ડિપોઝિટ કરવાવાળા, જે લોકો જે પૈસા જ્યાં જમા કરે છે, એ લોકોના પૈસા જે છે એને બચાવી શકાય. એટલે આવી રીતે કોઈ લાલચમાં આવી અને કોઈ પૈસા એમના બૂચ મારી અને જતું ન રહે. આના કારણે અમુક જગ્યાએ સુધારો કરવો જરૂરી હતો, અમુક કાયદાની અંદર અમેન્ડ કરવા જરૂરી હતા. તો કોની અંદર? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934નો એક્ટ, તો એમાં સુધારો કર્યો. સેબી એક્ટ 1992નો, તો એમાં સુધારો કર્યો. અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 2002, એની અંદર સુધારો કર્યો. પ્રશ્ન એવો પૂછાઈ જાય કે આ બિલ હતું, કયું બિલ અથવા તો આ કાયદો હતો? કે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ 2019. આના અનુસાર કઈ કઈ જગ્યાએ સુધારો કરવામાં આવ્યો હતો? તો આરબીઆઈ એક્ટમાં, સેબી એક્ટમાં અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં, ત્રણેયની અંદર સુધારો થયેલો હતો. બીજી વાત કરીએ તો આ જે બિલ હતું 2019નું બિલ, એમાં ડિપોઝિટર કોને ગણવામાં આવશે, ડિપોઝિટ કોને ગણવાનું, એની વ્યાખ્યા પણ આપેલું હતું. કે ડિપોઝિટ એટલે કે એવો દરેક વ્યક્તિ કે જે પોતાના પૈસા જે છે એ કોઈ જગ્યાએ જમા કરાવે છે, એવા દરેક વ્યક્તિને ડિપોઝિટ ગણવામાં આવેલું હતું, બરાબર. અહીંયા બીજું પણ મહત્વની વસ્તુ આપેલી હતી. પછી આ બિલની અંદર એવું પણ લખવામાં આવેલું હતું કે ડેઝિગ્નેટેડ કોર્ટ એટલે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. કેવા કોર્ટની? કે આવા કોર્ટની કે જ્યાં આ પ્રકારના કેસ આવતા હોય, પોન્જી સ્કીમવાળા કેસ આવતો હોય, કે જેમાં લોકોના પૈસા બૂચ મારી જતા હોય ને, તો એની માટેની કોર્ટ બનાવવામાં આવશે, જ્યાં આ બધા જે સમસ્યા હોય એનું સમાધાન કરવામાં આવશે, સ્પેસિફિક એરિયાની અંદર બનાવવામાં આવશે. અને આ બિલની અંદર એવું લખેલું હતું કે જો કોઈ વ્યક્તિ આવી રીતે કોઈના પૈસા બૂચ મારશે, લોકોને ઠગવાનું કાર્ય કરશે, ગેરકાયદેસર રીતે એમની પાસેથી પૈસા ઉઘરાવી અને પછી જો પૈસા લઈ અને જતા રહેશે, તો 1 વર્ષથી 10 વર્ષની સજા થઈ શકશે અથવા 2,50,000 રૂપિયાનો દંડ ને એવું બધું પણ થશે. એવી બધી વસ્તુ પણ આની અંદર લખવાનું. તો આ બધી સ્કીમને પોન્જી સ્કીમ કહેવામાં આવે છે. પોન્જી સ્કીમ ઇઝ અ ફોર્મ ઓફ અ ફ્રોડ. આ એક પ્રકારનું ફ્રોડ, એક પ્રકારની ગલત પેઈની વસ્તુ છે, એક પ્રકારની 420 નામની વસ્તુ છે, કે ધેટ લ્યુર્સ ઇન્વેસ્ટર. આના અંતર્ગત જે ઇન્વેસ્ટર રોકાણકારો જે છે એને લ્યુર એટલે કે લાલચ આપવામાં આવે છે. એમને એવું કહેવામાં આવે છે કે તમે અત્યારે પૈસા જમા કરાવો, પછી અમે તમને ઘણા
બધો પ્રોફિટ આપશું, તમારા પૈસા ડબલ કરી દેશું એવી બધી લાલચ આપવામાં આવે છે, જેના કારણે ઘણા બધા ઇન્વેસ્ટર, ઘણા બધા રોકાણકારો જે છે એમની પાસે આવી જાય. અને જેવા તે એમની પાસે એ બધા લોકો આવી જાય બરાબર, તો કદાચ કોઈ મોટી કંપની હોય તો થોડા સમય માટે તો એ એમને વ્યાજને એવું બધું પણ આપે છે, પરંતુ જ્યારે એની પાસે ઘણા બધા પૈસા 100-200 કરોડ 1000 કરોડ જેવા એક સાથે ભેગા થઈ જાય, એટલે તરત જ એ બધા પૈસા બૂચ મારી અને જતા રહે છે. આ પોન્જી સ્કીમને દર્શાવતું સાઉથનું એક મૂવી પણ છે, એક પિક્ચર પણ આની ઉપર બનેલું છે, બ્લફ માસ્ટર નામનું. આની અંદર એના વિશે સમજાવવામાં આવ્યું છે કે આ પોન્જી સ્કીમ શું છે ને એ બધી વસ્તુ બરાબર, કે આ બ્લફ માસ્ટર આ મૂવી પણ તમને ટાઈમ મળે ક્યારેક તો જોઈ લેજો, બાકી અત્યારે તો ટાઈમ પાસ ન કરતા કારણ કે હવે પરીક્ષા નજીક જ છે, બાકી તો જોતા નહીં. જો એ શું કહે છે, ઉત્તમ અ સ્માર્ટ કોનમેન, કોનમેનનો મતલબ પણ તમે સમજી લો, કોનમેનનો મતલબ પણ એવો થાય કે જે વ્યક્તિ ઠગ છે, ઠગવાળો વ્યક્તિ હોય એને કહેવાય કોનમેન. કોનમેન એટલે કે એવો વ્યક્તિ કે જે લોકોને ઠગવાનું કાર્ય કરે છે, લોકોને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે, લોકો પાસેથી પૈસા પડાવવાનું ને એ બધું કાર્ય કરે છે, લોકોને પૈસા પડાવવાનું કાર્ય કરે છે, તો એવા વ્યક્તિને પણ કોનમેન કહે છે. તો કોનમેન શબ્દ પણ યાદ રાખી લે. તો સરકારે આ માટેનું બિલ જે છે લાવેલું છે અને એ બિલને પસાર ને એ બધું પણ કરેલું છે, તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. પરંતુ આ બિલની થોડી ઘણી લિમિટેશન પણ છે, એટલે કે આની અમુક મર્યાદા પણ છે. કઈ કહેતો કે અનરેગ્યુલેટેડ ડિપોઝિટ ઓર્ડિનન્સ બેન ઓનલી પોન્જી સ્કીમ, આના અંતર્ગત માત્ર જે પોન્જી સ્કીમ જે છે એને તે રદ કરવામાં આવેલી છે, જે રેગ્યુલેટેડ ડિપોઝિટ કરવામાં આવે છે એને રદ કરવામાં આવેલી, કે જેને કોઈ કોઈના દ્વારા નિયંત્રિત કરવામાં આવેલી એવી ડિપોઝિટને રદ કરવામાં આવેલી નથી. પછી રિકોન્સિલિએશન બિટવીન ધ પ્રોવિઝન ઓફ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એન્ડ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ઇઝ ડિફિકલ્ટ, આની અંદરથી પૈસા કઢાવવાનું એ બધું થોડુંક અઘરું છે. ઇટ ડઝ નોટ સ્ટોપ એની એન્ટિટી ફ્રોમ સિકિંગ ફંડ્સ ફોર ઇટ્સ બિઝનેસ ઓર એન ઇન્ડિવિડ્યુઅલ રેઇઝિંગ અ ક્વિક લોન ફ્રોમ રિલેટિવ ટુ ટાઇડ ઓવર અ ક્રાઇસિસ. તો આના અંતર્ગત કોઈને જો સરળતાથી લોન ને એવું બધું મળી જાય એ બધી વસ્તુ પણ રદ કરી નાખવામાં આવેલી છે. પછી ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન વોલેટ બાબતે આ બિલની અંદર કોઈ વાતચીત કરવામાં આવેલી નથી, કે ઘણા બધા ડિજિટલ વોલેટ જે છે ત્યાંથી આપણને લોન ને બધું મળતું હોય છે, તો એના વિશે પણ કોઈ વાત કરવામાં આવેલી નથી. ચેરિટેબલ ટ્રસ્ટ અથવા ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન, આ કાયદાના કારણે જે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન જે છે એને ઘણું અઘરું પડી જશે. ફંડ જે છે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે ને બધા મેડિકલ આસિસ્ટન્ટ માટે આ બધા માટે ફંડ ભેગો કરવો જે છે એ એમની માટે થોડું અઘરું પડી જશે કારણ કે આ વસ્તુના કારણે. તો આની અમુક મર્યાદા પણ છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વોપિંગ 900% રાઇઝ ઇન રિજેક્શન ઓફ ક્રોપ ઇન્સ્યોરન્સ ક્લેમ. વીમાનું જે આ ક્રોપ એટલે કે પાક, પાકના વીમા માટેનું જે ક્લેમ કરવામાં આવેલો તો એની અંદર 900% વધારો જોવા મળેલો છે, એટલે કે પાક નિષ્ફળ થયો એવું માનવામાં આવે છે. વોપિંગ જો અહીંયા પણ તમે આ આર્ટિકલ જોઈ શકો છો. તો શું આખો મુદ્દો શું છે, સરકાર દ્વારા એક કેન્દ્ર સરકારની એક ફ્લેગશિપ યોજના હતી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આના અંતર્ગત જો પાક નિષ્ફળ જાય, જો પાક નિષ્ફળ જાય તો સરકાર એ પાક નિષ્ફળ પાક ઉપર વ્યાજ ઇન્સ્યોરન્સ આપે છે, એટલે કે વીમો આપે છે, એટલે થોડા ઘણા પૈસા આપે છે. તો આની અંદર જે વીમાની રકમ ક્લેમ કરવાવાળા લોકો 10% વધી ગયા છે, છેલ્લા 2 વર્ષની અંદર 10% લોકો જે છે એ વધી ગયા છે. ડેટા પ્રોવાઇડેડ 2017-18 ડેટાની બધું આપેલું છે કે કેટલાય લીધેલું હતું, એ ડેટા આપણી માટે કંઈ કામનો છે નહીં. આપણી માટે શું કામનું છે, આપણી માટે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે છે એના 5 વર્ષ પૂરા થઈ ગયેલા છે, પહેલાં તો તમને એ ખબર હોય છે. બીજી વસ્તુ શું ખબર હોય છે, સફળતાપૂર્વક એ પૂરા થઈ ગયેલા છે, 2016ની અંદર શરૂ કરવામાં આવેલી હતી બરાબર. રોલિંગ બેક અર્લિયર, આ એક પાક વીમા યોજના છે, પાકનો વીમો લઈ લેવાનો. જનરલી આપણે લોકોનો વીમો લીધેલો હોય બરાબર, ગાડીનો બાઇકનો વીમો લીધો હોય એવી રીતે પાકનો વીમો પણ લઈ લેવો જોઈએ. તો નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ, વેધર બેસ્ડ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ અને મોડિફાઈડ નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ, આ બધી વસ્તુ જે છે એને એક જ સ્કીમની અંદર લઈ લેવામાં આવેલી હતી, કઈ PMFBY. આની અંદર પ્રીમિયમ કેટલું રાખવામાં આવેલું હતું એ મોસ્ટ ટાઈમ GPSCમાં પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે કે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત 2% પ્રીમિયમ જે છે નક્કી કરવામાં આવેલું હતું. કોની માટે, ખરીફ પાક માટે 2% પ્રીમિયમ અને રવિ પાક માટે 1.5% પ્રીમિયમ નક્કી કરવામાં આવેલું હતું. જ્યારે બાગાયતી પાક માટે જે છે એટલે કે હોર્ટિકલ્ચર ક્રોપ માટે 5% પ્રીમિયમ નક્કી કરવામાં આવેલું હતું. અને આ સ્કીમ જે છે એ કદાચ જો કોઈ ખેડૂતે બેંક પાસેથી લોન લેવી છે તો આ સ્કીમ જે છે ફરજિયાત હતી. જો કોઈ પણ ખેડૂતે બેંક પાસેથી લોન લેવી છે તો એ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એ નામાંકન કરેલું હોવું ફરજિયાત છે અને આ સ્કીમનો લાભ લેવો જરૂરી છે, બાકી બેંકમાંથી લોન મળે નહીં. ઇટ્સ ઓપ્શનલ ફોર ફાર્મર, પરંતુ જો એમને કોઈ જગ્યાએથી લોન લેવી નથી તો પછી એ આ સ્કીમમાં ન રહે તો પણ ચાલે. 2020ની અંદર કેબિનેટે અપ્રૂવ કરી દીધું છે. શું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અંદર અમુક પ્રકારના ફેરફાર કરવામાં આવશે, એડજસ્ટ ટુ એક્ઝિસ્ટિંગ ચેલેન્જ, અમલીકરણમાં એમાં એ ચેન્જ કરવામાં આવશે. આની અંદર બધી જ પ્રકારની જે સમસ્યા આવે, પાક કોઈ પણ રીતે નાશ થયેલો હોય તો જે છે એના પૈસા આપવામાં આવેલે છે, એનું ઇન્સ્યોરન્સ લાવવામાં આવે છે. અત્યારે શું ચેન્જ કરીએ જોઈએ, તો અલોકેશન ઓફ બિઝનેસ ટુ ઇન્સ્યોરન્સ કંપનીઝ ટુ બી ડન ઇન 3 યર્સ, એટલે કે 3 વર્ષથી જે અમુક ઇન્સ્યોરન્સ વીમાની કંપનીઓ જે છે આના પૈસા આપે છે. સેન્ટ્રલ સબસિડી, કેન્દ્ર સરકાર એની ઉપર સબસિડી આપે છે, રેટ્સ અપ ટુ 30%, 30% જે છે એ સબસિડી આપી હતી અને 25% સબસિડી આપી હતી. 30% કે જે જગ્યાએ સિંચાઈની સુવિધા નથી અને 25% જ્યાં સિંચાઈની એની સુવિધા છે, અમુક જિલ્લા કે જ્યાં 50% ઓર મોર ઇરિગેટેડ એરિયા વિલ બી કન્સિડર્ડ ઇઝ ઇરિગેટેડ એરિયા, એટલે કે જે જિલ્લાની અંદર 50% કરતાં વધુ સિંચાઈની સુવિધા હોય એને એ આખે આખા જિલ્લાને તે સિંચાઈવાળો જિલ્લો માનવામાં આવતો હતો.
બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે રેગ્યુલેટરી કોડ ફોર ઓટીટી કન્ટેન્ટ સૂન. ઓટીટી એટલે શું? ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ. ઓવર ધ ટોપ એનો મતલબ શું? એટલે કે જે આ ઓનલાઈન બધી વસ્તુ સ્ટ્રીમ કરવામાં આવે છે, ઓનલાઈન વિડીયો સ્ટ્રીમ કરવામાં આવે છે, નેટફ્લિક્સમાં, એમેઝોન પ્રાઇમમાં, આ સોની લીવમાં, એ બધી જગ્યાએ શું છે કે પહેલાં આપણે પ્રીમિયમ લેવાનું, એમને કંઈક પૈસા આપવાના હોય અને પછી એના જે બધો કન્ટેન્ટ જે છે એના વિડીયો શો ને એ બધું આપણે જોઈ શકીએ છીએ. બરાબર, પહેલાં પૈસા આપવાના પછી આપણે એ બધી વસ્તુ જોઈ શકીએ, ઓનલાઈન આપણે જોઈ શકીએ, એમાં એડ ને એવું કંઈ આવે નહીં. બરાબર, એમને મધ્ય બધું ફ્રીમાં જોઈ શકીએ. હકીકતમાં તો ફ્રીમાં નહીં, કારણ કે પહેલાં પૈસા આપવાના હોય. તો સરકારે એવું નક્કી કર્યું, હવે આજે ઓટીટી પ્લેટફોર્મ જે છે એને કોઈના દ્વારા રેગ્યુલેટ, એનું નિયંત્રણ ક્યાંય થતું નથી. એમેઝોન પ્રાઇમ ને નેટફ્લિક્સ ને એનું નિયંત્રણ થતું નથી, અને એનું નિયંત્રણ થતું નથી એટલે તેની ઉપર એનો જે કન્ટેન્ટ છે એ ખૂબ જ સારો હોય છે. ખૂબ જ જે સમાજની અંદર જે વસ્તુ હકીકતમાં ચાલે છે એ જ બધી વસ્તુ સોની ને બધાની અંદર બતાવવામાં આવે છે. જેમ કે આ મિર્ઝાપુર ને ઓલું પેલું ઘણી બધી જે સિરીઝ ને વેબ સિરીઝ ને એ બધું બને છે એ ઓટીટી પ્લેટફોર્મની એની ઉપર જ આવતી હોય છે. બરાબર, તો આ બધાની અંદર શું હોય છે? તો કે ઓટીટી પ્લેટફોર્મ એનું કોઈ નિયંત્રણ કરતું નથી, એનું કોઈ નિયંત્રણ કરતું નથી. તો સરકારે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સે થોડા સમય પહેલાં કીધેલું હતું કે અમે આનું નિયંત્રણ કરશું, અમે આની માટેનો કાયદો ને એ બધું બનાવશું. તો અત્યારે હવે એવું કીધેલું છે કે ઓટીટી પ્લેટફોર્મ માટે રેગ્યુલેટરી કોડ એટલે કે એના નિયંત્રણ માટેનો કોડ, કોડ એટલે કે નિયમોનો સમૂહ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. એમાં આ બધાને નિયંત્રણ કરવાની વાત કરવામાં આવેલી છે. આખો મુદ્દો શું છે એની માટે મેં એક અલગ જ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. બરાબર, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપવાનો નથી, પરંતુ અહીંયા તમે આ ચેનલ ઉપર જ છે એ તમે ગોતી અને જોઈ લેજો. ઓટીટી સાથે જોડાયેલા અમુક અમુક જે મુદ્દા જે છે ઇસ્યુ એ જોઈ લઈએ કે લેક ઓફ રેગ્યુલેશન. આની અંદર કોઈ જે છે એ રેગ્યુલેશન નિયંત્રણ કરવામાં આવતું નથી. આની અંદર સેન્સરશિપ પ્રોબ્લેમ પણ હોતો નથી. આની અંદર બધી બધી વસ્તુ ગવર્મેન્ટ પહેલાં આનું સેન્સરશિપ કરતી નથી, એ ડાયરેક્ટ અત્યારે આપી દેવામાં આવે છે. નો કોન્સેન્સસ ઓન સેલ્ફ રેગ્યુલેશન. ઓટીટીનું રેગ્યુલેશન અત્યારે એક રીતે જોઈએ તો સેલ્ફ રેગ્યુલેશન એટલે કે તેઓ ઓટીટી જેટલા જે છે એ બધા પોતાની જાતે જાતે તે પોતાનું નિયંત્રણ કરે છે. કલ્ચર હોમોજીનિયસ, આની અંદર સંસ્કૃતિની વૈવિધ્યતા ને એ બધું જોવા મળશે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બોડી સ્ટોર, બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેના નિયંત્રણ માટે અલગ અલગ બોડી છે. જેમ કે કેબલ ટેલિવિઝન નેટવર્ક જે છે રેગ્યુલેશન એક્ટ 1995, આના અંતર્ગત ટેલિવિઝનની ચેનલ જે છે એ બધાનું નિયંત્રણ કરવામાં આવે છે. પછી વાત કરીએ તો કે કમ્પ્લેન્ટ્સ કેન બી સેન્ટ મિનિસ્ટ્રી, આ બધા મંત્રાલયને લઈને મોકલવામાં આવે છે. પછી આરપીપી બિલ, આ પ્રકારનું એક બિલ છે એટલે કે રજિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિક્સ બિલ, આના અંતર્ગત. અને પ્રેસ એન્ડ રેગ્યુલેશન રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, આના અંતર્ગત ન્યૂઝપેપરનું એ બધાનું નિયંત્રણ ને એ બધું કરવામાં આવે છે. પ્રિન્ટ મીડિયા ને ટેલિવિઝન બધાને અલગ અલગ જગ્યાએ નિયંત્રણ કરવામાં આવે છે, પરંતુ ઓટીટી ને ક્યારેય નિયંત્રણ કરવામાં આવતું નથી. એડવર્ટાઇઝમેન્ટ જાહેરાતની વાત કરીએ તો એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આ એક સેલ્ફ રેગ્યુલેટરી બોડી છે, એના દ્વારા બધાનું નિયંત્રણ થાય છે. ઓટીટીનું નિયંત્રણ થતું નથી. તો સરકારને એવું થયું મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સને કે આપણે આનું પણ નિયંત્રણ કરી નાખીએ, એટલે આ એના જે છે એના નિયમો માટેનો કોડ, નિયમોનો સમૂહ એ થોડા સમયમાં રજૂ કરશે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર 4G મોબાઈલ ઇન્ટરનેટ જે છે એ પાછું આપી દેવામાં આવેલું છે. હવે અહીંયા 4G સ્પીડ જે છે આપી દેવામાં આવે એટલે આના લોકો પણ હવે ઇન્ટરનેટનો એ બધાનો ઉપયોગ કરી શકશે. આ એક ખૂબ સારી વસ્તુ છે. ઓગસ્ટ 5, 2019 ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે એનું 370 અને 35A નામની કલમ જે છે આર્ટિકલ અનુચ્છેદ એ રદ કરવામાં આવેલા હતા, ત્યારે ઇન્ટરનેટ પણ સાથે સાથે રદ કરી નાખેલું હતું, પરંતુ હવે એ બધું આપી દીધેલું છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના અલગ અલગ ચુકાદામાં કીધેલું છે કે આ જમ્મુ કાશ્મીરની અંદર 4G ઇન્ટરનેટ જે છે આપી દેવું જોઈએ, કારણ કે 4G ઇન્ટરનેટના કારણે ઘણા બધા લોકોની રોજગારી એ પણ જતી રહે છે. કારણ કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે ઓનલાઈન નોકરી કરતો હોય, માની લો કે ઝોમેટોમાં નોકરી કરે છે અથવા બીજી કોઈ ઓનલાઈન નોકરી કરે છે, વિદેશમાં નોકરી કરતો હોય, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બધું કાર્ય કરવાનું હોય તો આ ચાલે નહીં. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણની અંદર ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકારોની અંદર 19 નંબરની કલમમાં એવું કીધેલું છે કે ભારતના દરેક નાગરિકને કોઈ પણ ધંધો કરવાનો અધિકાર છે. તો હવે કદાચ એનું ઇન્ટરનેટ જ એનેથી તમે છીનવી લેશો તો હકીકતમાં તમે અહીં એનો ધંધો કરવાનો જે અધિકાર જે છે એ છીનવી રહ્યા છો. તો મતલબ કે એના ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે. તો તમારે એને જલ્દીથી જલ્દી શું આપી દેવું જોઈએ? આજે ઇન્ટરનેટ જે છે એ આપી દેવું જોઈએ. કેરળ હાઈકોર્ટે પણ એકવાર એવું કીધેલું હતું, કેરળ હાઈકોર્ટે શું કીધેલું હતું કે રાઇટ ટુ એક્સેસ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ વાપરવું એ પણ એક ફંડામેન્ટલ રાઇટ જ છે, એ પણ એક મૂળભૂત અધિકાર છે. એણે એમ કીધું હતું કે 21 અંતર્ગત આ જે છે એ મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પણ એકવાર એવું કીધેલું હતું કે રાઇટ ટુ એક્સેસ ઇન્ટરનેટ ઇન્ટરનેટ વાપરવું એ મૂળભૂત અધિકાર છે, પરંતુ એ 19 અંતર્ગત મૂળભૂત અધિકાર છે. કારણ કે એના કારણે જે છે એ ધંધોને વેપારને રોજગારને એ બધું બંધ થઈ જાય છે. એટલે કદાચ કોઈ વ્યક્તિને ધંધો રોજગાર માટે ઇન્ટરનેટની જરૂર હોય તો ધંધા રોજગારની વાત 19 કીધેલી છે. એટલે સુપ્રીમ કોર્ટે 19 કીધેલું હતું. ઓબ્ઝર્વેશન ઘણા ઘણા અલગ અલગ સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વેશન એ બધું કરેલું હતું. આખા મુદ્દા આપણે ઘણી બધી વાર જોયેલો છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો CAT સ્ટેટ્સ ફોરેસ્ટ ઓફિસર્સ ટ્રાન્સફર ઓર્ડર. એક ફોરેસ્ટ ઓફિસર છે એટલે કે જંગલનો એક અધિકારી છે, જંગલના અધિકારીનો ટ્રાન્સફર ઓર્ડર આવેલો છે, પરંતુ આ ટ્રાન્સફર ઓર્ડરની વિરુદ્ધમાં આ વ્યક્તિ જે છે એ કોર્ટની અંદર જતો રહ્યો છે. કોર્ટમાં નહીં, હકીકતમાં ટ્રિબ્યુનલમાં જતો રહ્યો છે. જ્યારે કોઈ પણ ઓફિસર હોય, બરાબર, મોટા લેવલના હાઈ રેન્કના ઓફિસર હોય, કેન્દ્ર સરકારના ઓફિસર હોય, અને એમને જો કોઈ વિવાદની અંદર કોઈ આવી જગ્યાએ સંડોવાયેલા હોય અને એમની ઉપર જે ચુકાદો આપવામાં આવેલો છે, કાયદો આપવામાં એનાથી એ નાખુશ હોય તો એ અપીલ કરી શકે છે કઈ જગ્યાએ? તો CAT ની અંદર. CAT શું છે? તો કે
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કેન્દ્ર સરકારના અથવા રાજ્ય સરકારના કોઈ કર્મચારીઓ જે છે એમને કોઈની વિરુદ્ધ ફરિયાદ કરી છે અથવા કોર્ટની અંદર જવું છે તો એમની માટે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવેલી છે. આ સ્પેશિયલ કોર્ટને કહેવાય સીએટી, એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. આ સીએટીની રચના જે છે એ ભારતના બંધારણના અનુચ્છેદ 323 એ અંતર્ગત થયેલી છે. 323A એ પ્રશ્ન પૂછાઈ જાય. ધ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ હેડ બીન એસ્ટાબ્લિશ અંડર આર્ટિકલ 323A અંતર્ગત બંધારણની અંદર એના વિશે વાત કરવામાં આવેલી છે કે જો ક્યારેય પણ ડિસ્પ્યુટ વિવાદ ઉભો થશે અથવા ફરિયાદ કરવાની હશે, કોણે, કે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા રાજ્ય સરકારના કર્મચારીએ કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવી છે અથવા વિવાદ ઉભો થયેલો છે તો એ આ ટ્રિબ્યુનલની અંદર જઈ શકશે. કદાચ માની લો કે રિક્રુટમેન્ટ એટલે કે ભરતીની બાબતે કોઈ સમસ્યા થઈ છે કે એમની કન્ડિશનની બાબતે, સર્વિસની કન્ડિશનની બાબતે કોઈ વાંધો છે, પબ્લિક સર્વિસની અંદર કોઈ વાંધો છે, તો આ બધાની અંદર એ આ સીએટીની અંદર જઈ અને ફરિયાદ કરી શકશે. આનો ધ એક્ટ ઓથોરાઇઝિસ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ એસ્ટાબ્લિશ, આના અંતર્ગત એવું પણ કીધેલું છે કે કેન્દ્ર સરકાર એવી કોશિશ કરશે કે એક સીએટી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની રચના કરવામાં અને રાજ્યની રચના પણ રાજ્યની અંદર પણ આવું જ ટ્રિબ્યુનલ બનાવવામાં આવે. આની અત્યારે 17 બેન્ચ છે અને 21 સર્કિટ બેન્ચ ને એ બધું છે. ઓબ્જેક્ટિવ આનો ઉદ્દેશ્ય શું હતો અને આની રચના કઈ રીતે છે એ જોઈએ. તો સીએટી એક સ્પેશિયલ બોડી છે જેની અંદર એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર એટલે કે વહીવટી ખાતાના સભ્યો હોય છે અને જ્યુડિશિયલ મેમ્બર એટલે કે ન્યાયિક સભ્યો પણ એની અંદર બેઠેલા હોય છે. અને અમુક જગ્યાએ સ્પેશિયલ નોલેજ ધરાવતા વ્યક્તિઓને એની અંદર બેઠેલા હોય, એટલે કે જે ક્ષેત્રનો કેસ આવેલો હોય એના જે સ્પેશિયલ વ્યક્તિઓ હોય એને બોલાવવામાં આવે. પછી ચેરમેન એ કેવો ચેરમેન હોય કે સિટિંગ, એ જે ચેરમેન જે છે એ હાઈકોર્ટનો જજ હોઈ શકે અથવા હાઈકોર્ટનો રિટાયર્ડ અથવા સિટિંગ જજ હોઈ શકે છે એનો. અને આનો પ્રિન્સિપલને એ બધું આપેલું છે. એક્સરસાઇઝિસ જ્યુરિસડિક્શન ઓનલી ઇન રિલેશન ટુ ધ આ આખ્યાખું જે છે એ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એક્ટ 1985 અંતર્ગત કાર્ય કરે છે, એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે. અને જ્યુડિશિયલ ક્વાસી જ્યુડિશિયલ અર્ધ ન્યાયિક સંસ્થા પણ છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.